નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો હવે આપણું પ્રકરણ છે 14નું છે સ્માર્ટ ચાર્ટ, તો આપણે અગાઉના વિડીયોની અંદર છે એ પ્રશ્નના જવાબ છે શીખી ગયા હતા અને ઝૂમ મીટિંગમાં પણ પ્રશ્નના જવાબ છે શીખી ગયા. આખું આપણું પ્રકરણ છે એ આધારિત છે, તમારી કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ છે લખવાના રહેશે. તો આજે આપણે છે એ એક બાળકોએ કાગળ કાપેલી બનાવેલી માથામાં પહેરવાની પટ્ટીનો ચાર્ટ બ્લોક આલેખેલો છે, એના પરથી પ્રશ્નના જવાબ લખો. હવે આપણને માથાની પટ્ટી છે કાગળની બાળકોએ છે બનાવેલી છે, એનું માપ છે એની પટ્ટી દોરેલી છે, એનું માપ તમને છે નીચે આપેલું છે, એના આધારે પ્રશ્નના જવાબ છે લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે. જો હવે અહીંયા પ્રશ્નો છે સમય એમ નથી એટલે ડાયરેક્ટ તમને એના જવાબ જ લખાવું છું, એવું લાગે તો તમારે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નો છે એ જોઈ લેવાના રહેશે. હવે પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી લાંબી પટ્ટી છે એ કઈ છે, તો કે હેમંતની છે, હેમંતની પટ્ટી છે સૌથી લાંબી છે. તો એનું માપ આપણે જોઈએ તો એનું માપ કેટલું આવે છે, તો કે 55 સેમી, એટલે પેલાની અંદર જવાબ આવશે 55 સેમી. સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે, તો સૌથી લાંબી પટ્ટીની લંબાઈ છે 55 સેમી. એના પછીનો બીજો પ્રશ્ન આવેલો છે સૌથી મોટું માથું કોનું છે, બરાબર. તો સૌથી મોટું માથું એટલે કે જે પટ્ટી લાંબી હોય એ એનું જ માથું મોટું હોય ને, આપણે પટ્ટી એને છે એના માપની માથાના માપની જે પટ્ટી બનાવેલી છે, તો પટ્ટીની લંબાઈ જેટલી વધારે હોય એનું જ માથું કેવું હોય છે, મોટું હોય છે. એટલે બીજા પ્રશ્નનો જવાબ આવશે તમારે, તો કે હેમંતનું સૌથી મોટી છે એ કોનું છે માથું, તો કે હેમંતનું, કારણ કે હેમંતની પટ્ટીની લંબાઈ છે સૌથી મોટી છે, એટલે આપણે અહીંયા બીજી ખાલી જગ્યાની અંદર આવશે હેમંતનું. ત્રીજી ખાલી જગ્યા આપેલી છે સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે, તો સૌથી લાંબી નાની પટ્ટી આપણને અહીંયા આપેલી છે કોણ છે, તો કે જીનલ, જીનલનું છે કેટલું છે, તો કે 40 છે. એટલે ત્રીજું તમને આવશે, આપણને ના પૂછેલું છે એટલે આપણે લખશું જીનલ. સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે, સોરી આપણને પટ્ટીની લંબાઈ કીધી છે, તો પટ્ટીની લંબાઈ આપણને કેટલી આવી છે 40, તો કે 40 સેમી. માપ પૂછેલું છે એટલે આપણે માપ લખવાનું છે, જો તમને બાળકનું નામ પૂછેલું હોય તો તમારે બાળકનું નામ લખવાનું. પછી શું છે સૌથી નાનું માથું કોનું છે, તો સૌથી નાની પટ્ટી હોય એનું સૌથી નાનું માથું હોય છે, તો જીનલની પટ્ટી છે સૌથી નાની છે તો એનું માથું પણ કેવું હોય છે, નાનું, એટલે અહીંયા આવશે જીનલનું. હવે પાંચમો પ્રશ્ન છે સૌથી લાંબી પટ્ટી અને સૌથી નાની પટ્ટી લંબાઈનો તફાવત કેટલો છે, તમારે અહીંયા બાદબાકી કરવાની છે. સૌથી લાંબી પટ્ટી છે 55 છે અને સૌથી નાની પટ્ટી છે એ 40 છે, તો કે 55 - 40, આપણે 55 - 40 બરાબર, એટલે કે 55 માંથી આપણે 40 છે એ બાદ કરી દેવાના, એટલે જવાબ મળશે 15 સેમી. સમજાણું? પછી આપેલું છે છઠ્ઠું, દીપકની માથાની પટ્ટી મૂકેલી મુકેશની માથાની પટ્ટી કેટલી વધારે લાંબી છે. જો હવે દીપકની પટ્ટી આપણને અહીંયા આપેલી છે, દીપકની માથાની પટ્ટી કેટલી છે, તો કે 50. દીપક પછી આપણને મુકેશ મૂક્યું છે, મુકેશને માથાની પટ્ટી કેટલી છે, તો કે 45. તો કે 50 - 45, 50 માંથી આપણે 45 બાદ કરી દઈએ, તો કે 5 સેમી. સમજાણું? દીપકની માથાની પટ્ટી છે 45 છે અને મુકેશની છે 50 છે, 50 - 45 બરાબર 5. હવે સાતમો પ્રશ્ન આપેલો છે ભાવેશની માથાની પટ્ટી હેમંતની માથાની પટ્ટીથી કેટલી ટૂંકી છે. ભાવેશની પટ્ટી આપણે જોઈએ તો એની પટ્ટી કેટલી છે, તો કે 45, અને હેમંતની કેટલી છે, તો કે 55 બરાબર, તો કે 55 - 45 બરાબર 10 સેમી. તો આ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન જવાબ આપેલા છે, હું પીડીએફ મોકલું ત્યારે તમારે પણ સરસ મજાના અક્ષરે છે લખી લેવાનું છે અને લગભગની અંદર જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. થેન્ક યુ.